જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે કોષ્ટકની રીતમાં આજે આપણે બીજા પાંચ સમ કરીએ. ગયા લેક્ચરમાં પણ આપણે પાંચ સમ જોયા હતા. પ્રશ્ન નંબર 33 આપણે પહોંચ્યા. સ્વાધ્યાય 4.2 નો બીજો 150મું પેજ છે. પ્રશ્ન આ રીતે છે, કોષ્ટકની રચના કરી, લિમિટ એક્સટેન્ડ ટુ 3/2 x-3 અસ્તિત્વ ધરાવતું નથી તેમ બતાવો. ઓકે, તો બહુ સિમ્પલ છે. પહેલાં આપણે આનો જવાબ મેળવીએ તો આમ થાય કે ભાઈ 2/x-3 અને આપણે લિમિટ આપેલી છે x→3. મૂકી દઈએ તો 2/3-3 એટલે આવશે 2/0, અને કોઈ પણ નંબરના છેદમાં 0 એટલે ઇન્ફિનિટી, અસ્તિત્વ ધરાવતું નથી, અવ્યાખ્યાયિત છે, બધું કહી શકાય. બરાબર, તો ઓબ્વિયસલી આ ફંક્શન જે છે વિધેય અવ્યાખ્યાયિત છે. તો હવે આપણે એની ગણતરી કરીએ. તો સૌ પ્રથમ તો આપણે આને એફ એક્સ તરીકે લઈ લેવાનું, બરાબર ને, લખવાનું આપણે જવાબમાં અહીં એફ એક્સ બરાબર 2/x-3 માટે એક્સ બરાબર કોની નજીક લેવાનું? તો કે અહીંયા જે લિમિટિંગ વેલ્યુ હોય તે 3ની ખૂબ જ નજીકની કિંમતો લઈ કોષ્ટક બનાવતા. ચાલો હવે આપણે કોષ્ટક બનાવીએ. તો આપણા ચાર કોલમ આવે, પહેલું આવે એક્સ, બીજું આવે એફ એક્સ, સોરી પહેલું મૂકશો આપણે એક્સ, પછી એફ એક્સ, ત્યારબાદ વળી પાછું એક્સ અને એફ એક્સ. બરાબર, ચાલો તો પહેલાં આપણે એક્સની કિંમતો લખી નાખવાની, હંમેશા યાદ રાખવાનું, પહેલાં એક્સની કિંમત લખી નાખવાની પછી એફ એક્સની ગણતરી આપણે કરવા જવાની. તો એક્સની કિંમત હું લખું તો 3ની નજીક, પહેલાં આપણે 3 જોવાનું, આ સાઈડ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ, આ સાઈડ એટલે રાઈટ હેન્ડ સાઈડ. બરાબર, શું કરવાનું? તો કે એક પોઈન્ટ બાદ કરવાનો. શું બાદ કરવાનું? 0.1. 0.1નો સવાલ છે, આ બાજુ માઇનસ આ બાજુ પ્લસ, એટલે 2.9 વધે. તો કે આ પછીની કિંમત કઈ લેવાની? તો કે 2.99. ત્યાર પછી તો કે 2.999, ત્યારબાદ 2.9999, અને આવી રીતે આપણે કિંમતો આગળ લેતા જવાની. બરાબર, હવે આપણે જમણી બાજુ જોઈ લઈએ. તો કે ભાઈ આમાં પ્લસ કરવાનું, આ સાઈડ પ્લસ કરવાનું. તો રાઈટ સાઈડ 3 જે છે એમાં 0.1 પ્લસ કરો તો 3.1 આવે. તો કે આ પછી તો કે 3.01, પછી સિક્વન્સ યાદ રાખવાની, 3.001, 3.0001. ચાલો આપણે કિંમત લઈ લીધી એક્સની. હવે વારો આવ્યો આપણે એફ એક્સનો. તો આપણા માટે એફ એક્સ બરાબર શું છે? તમે અહીંયા જોઈ શકો કે એફ એક્સ બરાબર 2/3-x છે. તો પહેલાં હું 2.9 મૂકું, તો 2/3-2.9 એટલે કેટલા વધે? તો કે 2/ વધે 0.1. ભાગાકાર કરીએ તો 2/0.1 કરો તો જવાબ કેટલો આવશે? 20 આવશે. બરાબર, 20. હવે એવી જ રીતે 2.99 કરી નાખીએ અહીંયા આપણે, 2.99, તો બાદબાકી શું થાય? તો કે 0.01. હવે તમે કેલ્ક્યુલેટરથી 2/0.01 કરો ને તો જવાબ આવશે 200. ચાલો 200, પછી આગળ એક એક આંકડો વધારતો જવાનો, પછી આવશે 2000, પછી તો કે 20000. આવી રીતે ચાલ્યા કરે. ઓકે, હવે આપણે રાઈટ હેન્ડ સાઈડની વાત કરીએ તો જમણી બાજુ આપણે 3.1 મૂકવાના છે. ચાલો તો 2/3-3.1 લઈએ. તો શું આવ્યું? 2/-0.1 આવ્યું. 2/-0.1 એટલે -20 આવે. તો અહીંયા પ્લસ આવ્યા હતા, તો અહીંયા કેટલા આવે? તો કે -20, -200, -2000 અને -20000. આવી રીતે આપણી ગણતરી ચાલ્યા કરશે. તો તમે
આગળના બધા દાખલા જુઓ, આપણે પાંચ દાખલા ગણ્યા કોષ્ટકની રીતે, તો પાંચે દાખલામાં તમે જુઓ તો આ બધી કિંમતો અહીંયા આપણે જુઓ તો આ લગભગ લગભગ કોની નજીક જાય છે, તો કે આ કિંમત 3ની નજીક જાય છે. આ કોની નજીક જાય છે, તો કે આ પણ લગભગ 3ની નજીક જાય છે. આ કિંમત ક્યાં જાય છે, એક એક મીંડું વધારતા જાઓ, 20,000, 2 લાખ, પછી તો આપણને ગણતાય નહીં આવડે, એમ અહીંયા પણ શું થઈ જાય છે, ઇન્ફિનિટી. એટલે કે વિધેય છે ને કોઈ ચોક્કસ કિંમત ધારણ કરતું નથી, બરાબર છે? તો આપણે આપણા જવાબમાં શું લખવાનું નીચે, કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જ્યારે x ટેન્ડ્સ ટુ કેટલા છે, 3, ત્યારે f(x) ટેન્ડ્સ ટુ આપણે શું લખવાનું, ઇન્ફિનિટી, બરાબર છે? તેથી સાબિત થાય છે કે જ્યારે x ટેન્ડ્સ ટુ 0, ત્યારે જ્યારે x ટેન્ડ્સ ટુ 0 ત્યારે આપણે શું લખશું, તો કે વિધેય અસ્તિત્વ ધરાવતું નથી. પૂરું નીચે લખવું તો લખી શકાય. તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 3, આપણું fx હતું 2 ના છેદમાં x-3, x-3 બરાબર ઇન્ફિનિટી, અથવા ગુજરાતીમાં લખવું હોય તો આમ લખવાનું, અસ્તિત્વ, એક મિનિટ, અસ્તિત્વ, યસ, અસ્તિત્વ ધરાવતું નથી. ચાલો અહીંયા પણ અસ્તિત્વ ધરાવતું નથી, ચાલો તો આપણો જવાબ બરાબર. આવી રીતે કોઈ ચોક્કસ કિંમત ધારણ ન કરે ત્યારે કહી શકીએ કે આપણું વિધેય જે છે એ અસ્તિત્વ ધરાવતું નથી. 34મો સમ સેમ આની જેવો જ છે. ઈ વિભાગ દાખલા નંબર 1 નો 4થો, પેજ નંબર 165 ઉપર કોષ્ટકની રીતથી સાબિત કરો કે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ -1, 3ના છેદમાં x+3 અસ્તિત્વ ધરાવતું નથી. બહુ સિમ્પલ છે. ચલો આપણી લિમિટ આપેલી છે તો એમાં કિંમત, તો શું થાય, તો કે x ની જગ્યાએ -1+1, 3ના છેદમાં 0, અને કોઈ પણ નંબરના છેદમાં 0 એટલે શું આવી જાય, તો કે ઇટ ઇઝ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી એટલે અસ્તિત્વ ધરાવતું નથી. પણ એ આપણે સાબિત તો કરી દીધું, પણ આપણે કોષ્ટકની રીતે સાબિત કરવું છે. તો અહીંયા આપણે જવાબમાં લખવાનું, સોલ્યુશન શું લખવાનું, તો કે અહીં fx = 3ના છેદમાં x+1 માટે x = -1ની ખૂબ જ નજીકની કિંમતો લઈ કોષ્ટક બનાવતા. ચાલો તો હવે આપણે કોષ્ટક બનાવવાનું છે, તો શું આવે, તો કે ભાઈ પહેલા આવશે x અને પછી તો કે fx. હવે બીજો, ત્રીજો અને ચોથો કોલમ આપણો શું આવશે, તો કે વળી પાછું x અને fx, બરાબર છે? ચાલો તો સૌ પ્રથમ આપણે x = -1ની નજીકની કિંમત લેવાની છે. જો -1 છે, બરાબર છે, એક લેફ્ટ હેન્ડ સાઈડ છે અને એક રાઈટ હેન્ડ સાઈડ છે. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં છે ને નાની કિંમતો આવે, અને રાઈટ હેન્ડ સાઈડમાં કેવી કિંમતો આવે, તો કે મોટી કિંમતો આવે. તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે ગણીએ, આપણે ખેલ આખો કોનો ગણાવ્યો છે, 0.1નો, 0.1નો, બરાબર છે? ચાલો તો હું 1માંથી 0.1 બાદ કરું એટલે આ માઇનસ કરું છું, અને એમાં પણ -1 આપણી પાસે છે એટલે અહીંયા કેટલા આવે, -1.1 આવે, પછી 1 1 0 વધારો, -0.01,
માઇનસ સોરી 1.001 આવે ને આ રીતે. હવે રાઈટ હેન્ડ સાઈડમાં આ જ વસ્તુ આપણે પ્લસ કરવાની, જો લેફ્ટ હેન્ડ સાઈડ હોય તો આપણે 0.1 માઇનસ કરવાનો પહેલી કિંમત માટે, પહેલી કિંમત માટે તો બીજા બધામાં નહીં, પછી તો આપણે રૂટીન પકડવાનું. હવે એકમાંથી 0.1 માઇનસ 1 વત્તા 0.1 કરો તો કેટલા આવે, તો કે માઇનસ 0.9 આવે. પછી તો કે ઓબ્વિયસલી નવડો ઉમેરવાનો, બરાબર ને? તો આવી રીતે આપણે પહેલાં સૌ પ્રથમ કોષ્ટક બનાવી નાખીએ. ચાલો તો કોષ્ટકની આપણે કિંમતો લખીએ. તો માઇનસમાં જે મોટી કિંમત હોય ને એને નાની ગણાય, એટલે આપણે પહેલા માઇનસ કરીએ. આપણે આમ યાદ રાખવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ તો કે માઇનસ 0.1 અને રાઇટ હેન્ડ સાઈડ તો કે પ્લસ 0.1. આ સૌથી સરળ રસ્તો. ચાલો તો આપણી પાસે માઇનસ 1 છે, માઇનસ 1માંથી માઇનસ 0.1 બાદ કરો તો કેટલા વધે, માઇનસ 1.1 થાય, પછી માઇનસ 1.01 થાય, માઇનસ 1.001 થાય, માઇનસ 1.0001 બરાબર છે. આવી રીતે આપણે વેલ્યુ વધારતી જવાની, પછી આપણે એફ એક્સ પછી ગણીએ. હવે રાઇટ હેન્ડ સાઈડ આપણે પાસે માઇનસ 1 છે, માઇનસ 1માં પ્લસ 1 કરો તો કે માઇનસ 0.9 વધે, તો કે હા. પછી બીજામાં આપણે એવી ગણતરી નથી કરવાની, આપણી બુદ્ધિ વાપરવાની. 0.99 માઇનસ 0.999 માઇનસ 0.9999 બરાબર છે. તો આવી રીતે આપણે પહેલાં એક્સની કિંમત લઈ લેવાની. હવે એફ એક્સ ગણીએ. એફ એક્સમાં હવે તો તમને ખ્યાલ આવી જશે, એક કિંમત મળે પછી કન્ટિન્યુઅસલી બીજી મળતી જાય. ચાલો તો આપણું આ એફ એક્સ છે, 3ના છેદમાં એક્સ વત્તા 1 આપણું વિધેય છે એફ એક્સ, બરાબર ને? હવે એમાં આપણે એક્સ બરાબર પહેલાં કેટલા પુટ કરવાના છે, તો કે આ માઇનસ 1.1. ચાલો તો 3ના છેદમાં માઇનસ 1.1 વત્તા 1, એટલે 3ના છેદમાં કેટલા વધ્યા, માઇનસ 0.1 વધ્યા. તો કે આ ભાગાકાર કરો તો ઉપર મીંડું લાગી જાય ને, એટલે માઇનસ 30 આવશે. યસ, તો પહેલાંનો જવાબ આવે માઇનસ 30. અને ઓબ્વિયસલી હવે એક એક પોઈન્ટ વધતો જાય છે, એટલે પછી શું આવશે, 300. ગણતરી કરવી હોય તો કરી જોઉં, માઇનસ 3000 અને માઇનસ 30000, બરાબર છે. આવી રીતે આપણે કિંમતો મૂકી જવાની. ચાલો હવે રાઇટ હેન્ડ સાઈડ જોઈ લઈએ, પહેલી કિંમત કઈ આવે છે એ જોવાનું છે આપણે. તો કે પહેલામાં આપણે માઇનસ 0.9 મૂકવા છે. કેટલા છે, એક્સની જગ્યાએ માઇનસ 0.9, એટલે 3ના છેદમાં માઇનસ 0.9 વત્તા 1. 3ના છેદમાં કેટલા વધ્યા, 0.1. તો 3 ભાગ્યા 0.1 કરો તો જવાબ કેટલો આવે, 30 આવે. અને જ્યારે અસ્તિત્વ ધરાવતું ન હોય ને ત્યારે આ બે સરખા જ હોય, નિશાની ખાલી અલગ હોય. આ 30, પછી 300, પછી તો કે સોરી બે ઉપર લખાઈ ગયા, પછી 300, 3000 અને 30000. ચાલો તો આપણું કોષ્ટક રેડી. તો કોષ્ટક ઉપરથી તો આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જ જશે કે ભાઈ અહીંયા તમે જોઈ શકો કે લગભગ કોની નજીક જાય છે, તો કે માઇનસ 1ની નજીક છે. આ ક્યાં જાય છે, તો કે 300 30000, સોરી 300 3000 30000, પછી 300000 300000, 3 કરોડ, 3 અબજ, ક્યાં સુધી જાય આપણને ખબર નથી. એવી રીતે આ કિંમત લગભગ કેટલી થઈ જાય છે, 9999 કરો તો માઇનસ 1 થઈ જાય છે. અને અહીંયા પણ અજ્ઞાત છે, એટલે આપણે કઈ કહી શકીએ નહીં. તો આપણે હવે આપણો જવાબ આમ લખવાનો કે આમ કોષ્ટક પરથી કહી શકાય કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ માઇનસ 1 ત્યારે એફ એક્સ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, બરાબર છે. ચાલો હવે આપણો છેલ્લો જવાબ લખી નાખીએ. તેથી સાબિત થાય છે કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 1 સોરી એક્સ ટેન્ડ્સ ટુ 1 ત્યારે એફ ઓફ એક્સ અસ્તિત્વ ધરાવતું નથી. તેથી શું લખાય, તો કે આપણો ક્વેશ્ચન, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ માઇનસ 1, પછી એફ એક્સની જગ્યાએ આપણે શું લીધું છે, 3ના છેદમાં એક્સ વત્તા 1,
ત્રણના છેદમાં એક્સ પ્લસ એ બરાબર ઇન્ફિનિટી લખો, અથવા ગુજરાતી જ લખવાનું આપણે, અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે ચાલો, તો આપણો સમ પૂરો. તો બે સમ આપણે ગણ્યા, હજી બીજા ત્રણ સમ આપણે લેક્ચરમાં ભણવાના છે. દાખલા નંબર 35, 4.2 નો પહેલો દાખલો, એમાં બીજો પ્રશ્ન. 150 નું ક્વિઝ, કોષ્ટકની રીતે નીચેનાની કિંમત મેળવો. જવાબ આપણે 4 લાવવાનો છે. જો હવે આનું ડાયરેક્ટ કોષ્ટક બનાવીએ ને તો આપણે થાકી જઈએ, બરાબર, બહુ લેન્ધી કોષ્ટક થશે. તો એના માટે આપણે એક શોર્ટકટ લઈએ, એના માટે તમને આવડવું જોઈએ અવયવ, બરાબર. આમાંથી કેટલાને અવયવ નહીં આવડતા હોય, અથવા તો બધાને આવડતા હશે એવું પણ બની શકે. તો અવયવ ન આવડે તો કંઈ વાંધો નહીં, કારણ કે આપણે આ જ્યારે આ ચેપ્ટર લઈશું ત્યારે હું આ વિગતે તમને શીખવાડીશ. ચેપ્ટર મીન્સ આનો આ જે અવયવ વાળો પાર્ટ લઈશું ત્યારે હું તમને વિગતે શીખવાડીશ, બરાબર ને. તો અત્યારે અત્યારે આપણે તમને આવડે છે એવું માનીને, કારણ કે સાદા અવયવ છે તો અવયવ પાડીએ. તો પહેલાં આપણે લખવાનું, પહેલાં જવાબ લખી નાખીએ, જવાબ અથવા સોલ્યુશન. ચાલો, તો પહેલાં અંશના અવયવ પડશે. અંશ અંશ આપણને શું આપેલો છે? તો કે એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3, બરાબર છે. હું તમને વિગતે શીખવાડીશ, એવું લાગે તો આખો એક અવયવ માટેનો લેક્ચર જ અલગ લઈ લઈશ, બરાબર ને. એટલે તમને જેને ન આવડતા એને આવડી જશે, એટલે કોઈ ચિંતા નહીં. બીજું, કોઈ ન આવડે તોય ચિંતા નહીં કરવાની, બરાબર છે. કે હું તમને એક એવી શોર્ટકટ, તમે 10મા ધોરણમાં ભણી ગયા છો, યાદ અપાવી દઈશ. તમે 10મામાં ભણ્યા ત્યારે એની થોડીક મર્યાદાઓ હતી, અહીંયા ખૂબ સરળ થઈ જાય. આપણે લક્ષ ભણતી વખતે અવયવની રીત એ રીત કરી શકીએ. અને પછી એક ટેકનિક તમને એવી સરસ શીખવાડીશ કે તમે સીધો આનો જવાબ જ એક સ્ટેપમાં મેળવી શકો. પણ એ ક્યારે બનશે? કે જ્યારે આપણે આખું ચેપ્ટર પૂરું કરીએ, પછી વિકલન પૂરું કરીએ, પછી હું તમને શીખવાડીશ, બરાબર. ચલો, તો અંશ આપણી પાસે એક્સ સ્ક્વેર માઇનસ 2x માઇનસ 3 છે. પહેલું પદ છે 1 અને છેલ્લું પદ છે -3. આમ આપણે જોવાનું, હજી નિશાની ન લ્યો તો ચાલશે. પહેલું પદ 1, બીજું પદ, છેલ્લું પદ 3. તો 3ના એવા બે અવયવ પાડો, 3ના એવા બે અવયવ પાડો કે જેની બાદબાકી -2 આવે. તો કે ભાઈ 3 એકા 3, એક અવયવ તો આ પડશે, બીજું 1 તેરી 3, બીજા કોઈ અવયવ જ નથી. હવે આપણે લાવવાનો છે એનો બાદબાકી, જે છે ને એની બાદબાકી -2 આવવી જોઈએ. તો નિશાની અહીંયા -2 માઇનસ મૂકું, તો તમે જો તો -3 વત્તા 1 કરો તો કેટલા આવે? -2 આવે, તો કે આવી ગયું મધ્યમ પદ. અને આ બંનેનો ગુણાકાર કરો, આ બંનેનો ગુણાકાર કરો, 3 એકા 3, નિશાની -3, તો આપણું છેલ્લું પદ કયું છે? -3 છે, બરાબર. તો આવી રીતે અવયવ આપણે પાડશું. અને હજી આની બીજી અલગ રીત હું તમને શીખવાડીશ. અત્યારે તો આપણે ખાલી જસ્ટ આ મેથડ પૂરતું જ કામ છે. એટલે ચલો, તો અવયવ આમ પડશે, એક્સ વર્ગ -3x -2, સોરી 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 સોરી, માઇનસ ની જગ્યાએ આપણે પ્લસ મૂકવાના, +x -3. એટલે મધ્યમ પદ તમે જો -3 વત્તા 1 બરાબર -2 આવી ગયું. ચાલો, તો હવે આપણે બે ભાગ પાડીને કોમન લેવાના, આ પહેલો ભાગ આ બીજો ભાગ. તો પહેલા ભાગમાં કોમન શું આવે છે? તો કે એક્સ કોમન આવે છે, એટલે એક્સ -3 વચ્ચે કૌંસમાં, તો કે આ વત્તા. બીજા ભાગમાં કાંઈ કોમન છે? તો કે ના, તો કે 1 કોમન લઈ લ્યો, તો એક્સ -3 વચ્ચે. હવે આ બંને કૌંસમાં કોમન શું છે? કાંઈ છે? તો કે આ કોમન છે ને બંનેમાં, એક્સ -3. તો એક્સ -3 કોમન લઈએ, તો એક્સ -3 કોમન, તો વધ્યું શું? એક્સ +1, બરાબર. સમજાણું અંશના અવયવ આપણે પડ્યા. હવે તમે આપણી રકમ જો, તો કે ભાઈ આપણી રકમ આવી રીતે છે કે લિમિટ લિમિટ તમારે તો નીચે જ લખવાનું, હું તો તમારે, ચાલો હું નીચે જ લખું એટલે તમને એવી રીતે પડે. લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ, ચાલો કેટલા છે? 3. પછી અંશ તો અહીંયા લખેલો છે, એટલે એક્સ સ્ક્વેર -2x -3 છેદમાં શું છે? તો કે આનો ઓપોઝિટ જો એક્સ -3 છે. ચાલો, એક્સ -3 બરાબર. હવે આપણે અંશના અવયવ પાડો, તો લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3, ચાલો અંશના અવયવ એક્સ -3 અને એક્સ +1 છેદમાં એક્સ -3. ચાલો, તો એક્સ -3 કેન્સલ થઈ જાય, બરાબર લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3
x+1 વધશે, x+1. ઓકે, તો હવે જવાબ અહીંયા તમારે જોવો જ જોઈ લો, એક્સની જગ્યાએ 3 મૂકો તો 3 ને 1 4, આપણો જવાબ જોજો કેટલો આવતો હતો, 4 આવતો હતો જવાબ, બરાબર છે. પણ આપણે કોષ્ટકની રીત કરવાની છે, તો કોષ્ટકની રીતે આપણે સ્ટેટમેન્ટ લખીએ. ચાલો કે અહીં fx બરાબર x+1 માટે x બરાબર 3 ની ખૂબ જ નજીકની x બરાબર 3 ની ખૂબ જ નજીકની કિંમતો લઈ કોષ્ટક બનાવતા કોષ્ટક બનાવી નાખીએ. હવે પહેલું કોલમ શું આવે? તો કે ઓલવેઝ એક્સ. બીજું કોલમ તો કે એફ એક્સ. ત્રીજું કોલમ વળી પાછું એક્સ. ચોથું કોલમ વળી પાછું એફ એક્સ, બરાબર. ચલો, તો આપણી પાસે આપણે એક્સ ક્યાં જાય છે જોવાનું, 3 પાસે જાય છે. ચાલો, તો આપણી પાસે આ 3 આવ્યા સેન્ટરમાં. આ એની ડાબી બાજુ છે, આ એની જમણી બાજુ છે. તો આપણે શું કરવાનું, પોઈન્ટ 1 નો ખેલ છે ને, પોઈન્ટ 1. ચાલો, તો અહીંયા -0.1 કરો અને અહીંયા +0.1 કરો, એટલે કિંમત મળી જશે. તો -3માંથી 0.1 માઇનસ કરો એટલે કેટલા વધ્યા? તો કે 2.9. પછી શું કરવાનું? તો કે 1 નવડો ઉમેરવાનો, 2.99. જો 3 0 9 ન થઈ જાય, નહીંતર 2 ની નજીક, આપણે 3 ની નજીક રહેવાનું છે. 2.999, 2.9999. ઓકે, ચાલો, તો આપણને મળી ગઈ કિંમત. હવે વાત આવી જમણી બાજુની, તો 3 વત્તા 0.1 કરતો કેટલા થાય? 3.1 થાય ને, અહીંયા આપણે મૂકશું 3.1. પછી તો કે 3.11 નહીં, 3.01, 1 1 0 હવે ના એડ કરતો જવાનું, 0 0 1 અને 3.0001. હવે આપણે મેળવવાનું રિયલ એફએક્સ, બરાબર છે. તો પેલા આપણું એફએક્સ જોઈ લઈએ, x+1 છે. તો કે fx બરાબર x+1, તો આ આપણી x ની કિંમત છે, જો કોષ્ટકમાં 2.9, એટલે 2.9 વત્તા 1 કરો તો કેટલા થાય? 3.9. અહીંયા આવશે 3.9, પછી 3.99, પછી 3.999, 3.9999. ઓકે, ચાલો આવી રીતે ચાલ્યા કરે. હવે એવી જ રીતે અહીંયા આપણે હવે ઉમેરવાનું છે fx, x ની જગ્યાએ 3.1 ઉમેરી દો, 3.1 તો કેટલા થાય? 4.1 થાય ને, સોરી 4.1. ચાલો, તો હવે અહીંયા થશે, આપણે 1 1 ઉમેરતા જવાના, એટલે 4.1, 4.01, 4.001, 4.0001. આવી રીતે આપણી કિંમતો ચાલ્યા કરશે. ચાલો, તો હવે તમે જોઈ શકો કે ભાઈ અહીંયા તમે જો આ કિંમત કોની નજીક જાય છે, તો એપ્રોક્સિમેટલી 3 થઈ જાય છે. આ કિંમત કેટલી થાય છે? તો કે 3.999, એટલે 4. છેલ્લી કિંમત જ આપણે ફોકસ, છેલ્લી ઉપર જ ફોકસ કરો. આ તો કે 3 અને કિંમત 4, તો આ કિંમત છે એક્સ. એક્સ ટેન્ડ્સ ટુ 3, ત્યારે એફએક્સ ટેન્ડ્સ ટુ કેટલા થાય છે? તો કે 4, બરાબર છે. આપણો જવાબ આવી ગયો 4, જે ઉપર લખ્યો હતો. તો લખવાનું કે કોષ્ટક પરથી, કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ કેટલા છે? 3, ત્યારે એફએક્સ ટેન્ડ્સ ટુ 4. તેથી હવે જો પ્રશ્ન આખો લખવો પડે જવાબમાં, તેથી લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 3, પછી આખો આપણો ક્વેશ્ચન આ લખવો પડે. કેમ કે આ x² - 2x - 3, x² - 2x - 3 છેદમાં x - 3 બરાબર કેટલા આવ્યા હતા જવાબ આપણો? તો કે 4. તો આ આપણો જવાબ છે, બરાબર. અહીંયા પાછું x+1 નહીં કરવાનું, તો આપણે આપણી સરળતા ખાતર આ ક્વેશ્ચનને નાનો કરી નાખવાનો, બરાબર. તમે વિચારો કે એક કિંમત બધી આવી મૂકતા જઈએ, આમાં ગણતરી કરી કરીને આપણે કંટાળી જઈએ, બરાબર. તો જ્યારે પણ અવયવ પડતા હોય, પોસિબલ હોય, ત્યારે અવયવ તમારે પાડી દેવાના. 36મો પ્રશ્ન,
સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 3 પેજ નંબર 150. જો વાય બરાબર, જો યાદ રાખવાનું, હંમેશા વાય બરાબર શું થાય? તો કે એફ એક્સ થાય. બરાબર, આ આપણે 11મા ધોરણમાં તમે શીખી જાય છો. વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 6 ના છેદમાં એક્સ માઇનસ 2 હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 2 ત્યારે વાય ટેન્ડ્સ ટુ 5. પહેલાં આપણે ચેક કરી લઈએ. ચાલો એક્સ બરાબર 2 મૂકીએ તો અહીંયા તો 0 આવી જાય, એટલે પહેલાં અવયવ પાડવા પડશે. તો આપણે ગણતરી શરૂ કરી દઈએ. તો આપણે સોલ્યુશન લખીએ. ચાલો, તો સૌ પ્રથમ આપણે અંશના અવયવ પાડી દઈએ. તો કે અંશ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 6. યાદ રાખવાનું, જે લિમિટ આપી હોય ને, જે લિમિટ એનો એક ઓપોઝિટ ફેક્ટર કમ્પલસરી હોય. જો એક્સ ટેન્ડ્સ ટુ 2 તો એક્સ માઇનસ 2 હોય, એક્સ ટેન્ડ્સ ટુ 3 તો એક્સ માઇનસ 3 હોય, એક્સ ટેન્ડ્સ ટુ 5 તો એક્સ માઇનસ 5 હોય, એક્સ ટેન્ડ્સ ટુ માઇનસ 2 તો એક્સ પ્લસ 2 હોય, એક્સ ટેન્ડ્સ ટુ માઇનસ 3 તો એક્સ પ્લસ 3 હોય. બરાબર છે, આમ હોય. એક્સ ટેન્ડ્સ ટુ 1/2 તો 2x માઇનસ 1 હોય. એક્સ ટેન્ડ કઈ રીતે થાય? આ બે એકા 2, એટલે 2x અને આ એકડો આ સાઈડ આવી જાય. આ સમજી લેવાનું, ટેન્ડ્સ ટુ એટલે લગભગ ઇક્વલ ટુ ની નિશાની છે. એટલે સમજાઈ ગયું, હું આમ લખું એક્સ ટેન્ડ્સ ટુ માઇનસ 1/3, અથવા આમ લખું એક્સ ઇક્વલ ટુ 1/3. તો શું ફેર પડે? તો કે 3x અને આ એક આ સાઈડ આવે એટલે માઇનસ થઈ જાય. અહીંયા માઇનસ થઈ જાય, પ્લસ થશે 3x પ્લસ 1. આ યાદ રાખવાનું. એટલે છેદ હંમેશા છે ને, જે લિમિટ આપી હોય ને એનો ઓપોઝિટ જ હોય, લક્ષમાં તો જ દાખલો બને, નહીતર બને નહીં. તો જો અહીંયા તમે જો એક્સ ટેન્ડ્સ ટુ 2 તો એનો ઓપોઝિટ એક્સ માઇનસ 1 છે. તમે ઉપરનો દાખલો જોઈ લો. તો ઉપરનો દાખલો જોઈએ, એક્સ ટેન્ડ્સ ટુ 3 શું છે? એક્સ માઇનસ 3. ઓકે, ચાલો. તો હવે અને અવયવ પાડીએ. તો 6, પહેલાં તો 6 લેવાના, આપણે જરૂર છે માઇનસ 6 ની, પણ એ પછીની વાત. 6ના 2 એવા અવયવ પાડો કે આ નિશાની જોવાની છેલ્લી કઈ છે? નિશાની માઇનસ હોય તો બાદ બાકી, અને પ્લસ હોય તો સરવાળો. તો માઇનસ છે એટલે બાદ બાકી. 6ના એવા 2 ભાગ પાડો કે જેની બાદ બાકી પ્લસ પ્લસ 1 આવે. તો 6ના અવયવ 6 એકા 6, આમ પણ લખો 6 એકા 6, અથવા 1થી શરૂ કરાય હંમેશા. 1 ગુણ્યા 6, પછી 2 ગુણ્યા 3, 3 ગુણ્યા 2, પછી 4 નો આલે, 5 નો આલે, 6 એકા 6. આ તો આમાં શું બધું આવું બધું લખાય નહીં, તમને આવડતું જશે. હવે આપણે 2 સંખ્યાની બાદબાકી કરવાની છે, સરવાળાની જરૂર નથી. બાદબાકી કેટલી આવવી જોઈએ? તો કે પ્લસ 1 આવવી જોઈએ. ચાલો, તો હું અહીંયા માઇનસ કરું કે પ્લસ કરું? પોસિબલ છે નહીં? હા, અહીંયા પોસિબલ છે. 3ને પ્લસ કરી દઉં ને 2ને માઇનસ કરી દઉં. બરાબર, હવે સરવાળો કરો તો 1 આવે. આ પણ પોસિબલ છે, 3 પ્લસ ને 2 માઇનસ, એટલે 1 આવે. આ પોસિબલ નથી. બરાબર, તો આ 2 સહીમત થયું ને, અહીંયા -2 કે -2 અહીંયા ગણો. તો આપણો અવયવ થયો -2 અને 3. પણ 2નો ગુણાકાર, 2નો ગુણાકાર -6 થાય છે. ચેક કરો, 3 ગુણ્યા -2, -6 આવી ગયું. યસ, તો બરાબર છે આપણી ગણતરી. બરાબર છે, તો અવયવ આપણા પડ્યા 3 અને 2. તો અવયવ આ રીતે પડશે, એક્સ સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2x માઇનસ 6. ચાલો, હવે 2 ભાગમાં વહેંચી દઈએ આને. 2 ભાગમાંથી આપણે કોમન લઈએ. તો પહેલા આવશે કોમન એક્સ, એક્સ વત્તા 3 વધ્યું તો કે આ, પછી માઇનસ 2 કોમન તો એક્સ પ્લસ 3 વધશે. તો કે યસ, હવે એક્સ પ્લસ 3 કોમન લ્યો, 2 ભાગમાં છે ને એક્સ પ્લસ 3, એક્સ પ્લસ 3 તો એક્સ પ્લસ 3 કોમન, પછીના કાઉન્સમાં વધશે એક્સ માઇનસ 2. ઓકે, ચાલો હવે આપણે દાખલો લખીએ કે વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 6 અપોન એક્સ માઇનસ 2 બરાબર. ચલો, અંશના અવયવ શું પડ્યા? તો કે એક્સ પ્લસ 3 અને એક્સ માઇનસ 2 છેદમાં એક્સ માઇનસ 2. એક્સ માઇનસ 2, એક્સ માઇનસ 2 કટ કરી દઈએ. તો વાય બરાબર કેટલા આવ્યા? તો કે વાય બરાબર આવ્યા એક્સ વત્તા 3. ચાલો, તો હવે આપણે એક્સ વત્તા 3 માટે ગણતરી કરવાની છે. તો કોષ્ટક આપણે બનાવીએ. વેઇટ, બીજું પેજ લઈ લો. યસ, ચાલો. તો એક્સ પ્લસ 3 આપણી પાસે આવી ગયા વાય બરાબર, એટલે કે વાય એટલે આપણા માટે એફ એક્સ જ છે.
તેથી હું અહીંયા લખી જ નાખું એફ એક્સ બરાબર એક્સ પ્લસ થ્રી. ઓકે ચાલો હવે આપણું સ્ટેટમેન્ટ એક લખવાનું અહીંયા. હા સોરી, અહીં વાય બરાબર એફ એક્સ બરાબર કેટલા છે, એક્સ એક્સ પ્લસ થ્રી માટે એક્સ બરાબર કેટલી કિંમત લેવાની છે આપણે જોવાની, લિમિટ કેટલી છે કે ટુ, તો એક્સ બરાબર બે ની ખૂબ જ નજીકની કિંમતો લઈ કોષ્ટક બનાવતા હવે આપણે કોષ્ટક બનાવીએ. તો પહેલું કોલમ શું આવે, તો કે એક્સ, બીજું કોલમ એફ એક્સ, પછી તો કે વળી પાછું એક્સ અને એફ એક્સ. ચલો તો સૌ પ્રથમ આપણે એક્સ ટેન્ડ્સ ટુ કેટલા છે, તો કે ટુ છે. તો કે ટુ ની આપણે એક લેફ્ટ સાઈડ જવાનું, રાઈટ સાઈડ જવાનું. આપણા માટે કી પોઈન્ટ શું છે, 0.1 આ સાઈડ હોય તો માઇનસ. તો બે માંથી 0.1 માઇનસ કરો તો કિંમત કેટલી આવે, તો કે 1.9 આવે. તો કે આ અહીંયા બે માં પ્લસ એક કરો તો કેટલી આવે, તો કે 2.1 આવે. તો એ રીતે આગળ વધીએ, અહીંયા 1.9, પછી 1.99, ત્યારબાદ 1.999, ત્યારબાદ 1.9999. ઓકે હવે આપણે એક્સ ની કિંમત લખી નાખીએ. તો કે એક્સ બરાબર આપણે 2.1, પછી 2.01, 2.001 અને 2.0001. ઓકે હવે આપણે આપણા એફ એક્સ માં કિંમત મૂકવાની છે, એટલે આપણો જવાબ બહુ ઇઝી મેથડ છે, બધાને આવડે કે આ બે માર્કમાં પૂછાય એવી રીત છે. ચાલો તો એફ એક્સ છે આપણા માટે એફ એક્સ બરાબર એક્સ વત્તા 3. બહુ સિમ્પલ છે, 1.9 પુટ કરો, 1.9 વત્તા 3 તો કેટલા થાય, 3 ને 1 4.9 થાય. તો કે આ બરાબર છે. ચાલો તો પહેલો જવાબ આપણો આવશે અહીંયા 4.9, પછી શું, તો કે 1 નવડો વધારી દો, 4.99, પછી તો કે 4.999, ત્યારબાદ 4.9999. ચાલો હવે તો કે એફ એક્સ માં હવે શું કરવાનું, તો કે 2.1 જે છે એ એડ કરી દઈએ, 1.9 ની જગ્યાએ શું મૂકવાનું આપણે, 2.1. ચાલો 2.1 તો કેટલા આવ્યા, 5.1 આવે છે. તો કે યસ. ચાલો તો પહેલી કિંમત 5.1, આ 5.1, પછી શું આવે, 5.01, 5.001, 5.0001. ચાલો તો આપણું કોષ્ટક બની ગયું. હવે તમે સ્પષ્ટ જોઈ શકો આ કિંમત ક્યાં જાય છે, તો કે લગભગ 2 ની નજીક. આ કિંમત ક્યાં જાય, 4.999 એટલે લગભગ 5. આ કિંમત 2.00001, તો કેટલા થાય 2, અને આ કેટલી થાય 5. તો જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 2 ત્યારે આપણો જવાબ વાય ટેન્ડ્સ ટુ કેટલા આવે છે, તો 5 આવે છે. તો આપણે લખવાનું કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ કેટલા છે, 2, ત્યારે વાય ટેન્ડ્સ ટુ 5. ઓકે ચાલો હવે આપણો પ્રશ્ન શું હતો, એ પ્રમાણે હોય તો કોષ્ટકની રીતે સાબિત કરો કે જ્યારે વાય ટેન્ડ્સ ટુ બરાબર થઈ ગયું છે. તો અહીંયા આપણે આમ જ લખવાનું, કોષ્ટક પરથી સ્પષ્ટ છે ના બદલાય એમ લખી નાખીએ, કોષ્ટક પરથી સાબિત થાય છે કે જ્યારે સાબિત થાય છે કે જ્યારે એક્સ ટેન્ડ્સ ટુ 2 ત્યારે વાય ટેન્ડ્સ ટુ 5. તેથી હવે આપણો ફાઇનલ આન્સર લખીએ, તેથી ચાલો આની દેખાય બરાબર, તેથી લિમિટના સ્વરૂપમાં તો છે નહીં એટલે લખવાની જરૂર જ નથી બરાબર, આપણો પ્રશ્ન લિમિટના સ્વરૂપમાં જ નથી. આ લખી શકીએ કે ભાઈ તેથી વાય ઇક્વલ ટુ
ચાલો શું હતું આ પોઈન્ટ્સ, આ પોઈન્ટ્સ લખવાનો, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સિક્સ, એક્સ સ્ક્વેર, સોરી, એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ સિક્સ છેદમાં એક્સ માઇનસ ટુ બરાબર બરાબર કેટલા થાય છે? તો કે 5 બરાબર છે. ચાલો તો સાબિત થઈ ગયો આપણા માટે આ સંપણ પૂરો. 37મો પ્રશ્ન આપણે લઈએ. ઈ વિભાગનો બીજો દાખલો, એમાં પાછો પહેલો પ્રશ્ન 165મું પેજ, નીચેના નહીં કોષ્ટકની રીતે કિંમત શોધો. ચાલો તો અહીંયા આપણને જો મેં તમને હમણાં કીધું હતું ને, જે લિમિટ તમને આપી હોય, જે લિમિટ એનો ઓપોઝિટ ફેક્ટર હોય, આને ઇક્વલ ટુ ગણીએ તો એક્સ ઇક્વલ ટુ 5 થાય, 5ને પહેલી સાઈડ લઈ જાઓ તો શું થાય, એક્સ માઇનસ 5 ઇક્વલ ટુ 0 થાય. તો આપણે 0 નહીં લખવાનું, અહીંયા એક્સ માઇનસ 5 તમે જોઈ શકો. તો જ લક્ષનો દાખલો બને, અધરવાઇઝ લક્ષનો દાખલો બનવો પોસિબલ નથી, અથવા તો એને લક્ષનો સમજ ન કરી શકાય. બરાબર, જવાબ 7 આવે આપણી પાસે સ્પષ્ટ છે. તો ડાયરેક્ટ વેલ્યુ તો મૂકાશે નહીં, તો શું કરશું? તો કે પહેલાં આપણે આનું સોલ્યુશન લખીએ. ચાલો સોલ્યુશન, તો પહેલાં અંશના અવયવ પાડીએ. તો આપણે લખવાનું અંશ એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10. ચલો 10, એકચ્યુઅલી આપણે માઇનસ 10ની જરૂર છે, પણ અત્યારે 10 લખીએ. 10ના એવા બે અવયવ પાડવાના, 10ના એવા બે અવયવ પાડવાના કે જેની બાદબાકી, છેલ્લી નિશાની જોવાની, છેલ્લી નિશાની જો, જેની બાદબાકી માઇનસ 3 આવે. શું આવે? બાદબાકી. ઓકે, ચાલો તો 10ના અવયવ લખો. 1 × 10, 2 × 5, 3 × ન આવે, 4 × ન આવે, 5 × 2 આવી ગયું, ફરીથી આપણે નથી, 5 × 2 10 આવી ગયું, પછી 6 ન આવે, 7, 8, 9 ન આવે, 10 × 1 10, 2 જેવું આવશે. ચાલો તો આને ક્યાંય પ્લસ માઇનસ આપણે કરીએ તો આપણને માઇનસ 3 મળે છે. તો કે નથી મળતા. હવે અહીંયા મારે માઇનસ 3 લાવવા છે તો શું કરું? નિશાની કોની ફેરવું? જો 2 પ્લસ રાખું તો 7 થાય, આ માઇનસ કરું તો 5માંથી 2 બાદ કરો તો પ્લસ 3 આવે, પણ મારે માઇનસ 3 જોઈએ છે એટલે અહીંયા માઇનસ 5 કરી નાખું. ચાલો તો 2 − 5 એટલે માઇનસ 3 થઈ ગયું. તો કે હા, પછી 2 × −5 કરો તો માઇનસ 10 થાય છે. તો કે હા, છેલ્લું પદ આવી ગયું ને, તો હા એના અવયવ થઈ ગયા. ઓકે, ચાલો તો એક્સ સ્ક્વેર માઇનસ શું મૂકવાનું, 5x + 2x માઇનસ 10 બરાબર. ચાલો બે ભાગ પાડી દઈએ, આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે. પહેલા ભાગમાંથી સામાન્ય લોક શું આવે છે? તો કે 2માં એક્સ દેખાય છે, તો કે આ એક્સ કોમન, તો એક્સ માઇનસ 5 + 2 સામાન્ય, તો એક્સ માઇનસ 5. વળી પાછા બંનેમાં શું કોમન દેખાય છે? તો કે એક્સ માઇનસ 5 મને કોમન દેખાય છે બંનેમાં. તો બંનેમાંથી એક્સ માઇનસ 5 કોમન લઈ લો તો શું થાય? તો કે એક્સ માઇનસ 5 અને એક્સ પ્લસ 2. ઓકે, તો આપણા અંશના અવયવ થઈ ગયા. ચાલો હવે આપણો ક્વેશ્ચન લખીએ. હવે આપણો ક્વેશ્ચન લખીએ. તો કે ભાઈ, લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5, એક્સ સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10ના છેદમાં એક્સ માઇનસ 5. ઓકે, ચાલો અંશના અવયવ લખો. અંશના અવયવ લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5, લિમિટ કાઢવાનું નહીં હો, જ્યાં સુધી કિંમત ન મૂકીએ ત્યાં સુધી 5. અંશના અવયવ એક્સ માઇનસ 5 અને એક્સ પ્લસ 2 છેદમાં એક્સ માઇનસ 5. એક્સ માઇનસ 5, એક્સ માઇનસ 5 બંને કેન્સલ થઈ શકે. તો કે આ બે કેન્સલ કરી દીધા આપણે. તો વધ્યું શું આપણી પાસે? લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ 5 એક્સ પ્લસ 2. હવે જો હું એક્સ પ્લસ 2 ની અંદર 5 મૂકું તો 5 + 2 કેટલા થાય? જવાબ આપણો આવે 7. હા, જો 7 આવી જાય ને જવાબ. ઓકે, ચાલો તો પણ આપણે કોષ્ટક બનાવવાનું છે, એટલે કોષ્ટક બનાવવા માટે આપણે એક સ્ટેટમેન્ટ લખવું પડશે. શું સ્ટેટમેન્ટ લખવાનું? ચાલો તો આપણે એક સ્ટેટમેન્ટ લખી નાખીએ સૌ પ્રથમ, કે ભાઈ અહીં fx બરાબર આપણી પાસે શું છે? તો કે x + 2 માટે x = 5. આ 5 છે લિમિટ એક્સ ટેન્ડ્સ ટુ, આ કહી લેવાના x = 5 ની ખૂબ જ નજીકની કિંમતો લઈ
ખૂબ જ નજીકની સોરી નજીકની કિંમતો લઈ કોષ્ટક બનાવતા કોષ્ટક બનાવતા. ચાલો તો આપણે કોષ્ટક બનાવશું. એ તો પહેલો કોલમ શું આવે? તો x આવશે. બીજો કોલમ શું આવશે? તો f x આવશે. ચાલો હવે તો બધું રૂટીન થઈ ગયું છે તમારા માટે, બરાબર મસ્ત આય આ તો ખ્યાલ આવી જાય એવો સરળ ટોપિક છે. પછી તો કે આપણે ફરીથી x લખવાનો અને f x. ચાલો તો પહેલા x ની કિંમત લઈએ. તો આપણે x ની કિંમત જોવાની ક્યાં છે, કેટલી છે? 5. બરાબર, 5 ના બે ભાગ પાડી દો, એટલે આ ડાબી બાજુ એક જમણી બાજુ. આપણા માટે કી પોઈન્ટ કોણ છે? પ્લસ માઇનસ પોઈન્ટ 1. 5 માંથી પોઈન્ટ 1 બાદ કરો તો કેટલા વધે? હું ડાયરેક્ટ લખું છું. ચાલો 5 માંથી પોઈન્ટ 1 બાદ કરો તો કે 4.9, પછી 4.99, ત્યારબાદ 4.999, ત્યારબાદ 4. પોઈન્ટ થોડો પેલો થઈ ગયો, 9999. ચાલો બની ગયું. હવે અહીંયા આમાં હું પ્લસ કરું તો કેટલા થાય? પ્લસ કરું તો 5.1, બરાબર ને? 5.1, 5.01, 5.001 અને 5.0001 થશે. ચાલો રેડી. હવે આપણે x ટેન્ડ્સ ટુ 2 છે, એટલે x પ્લસ 2 બહુ સિમ્પલ છે, કાંઈ કરવાનું જ નથી. x ની જગ્યાએ કિંમત મૂકો એટલે 4.9 વત્તા 2 કરો. 4.9 એટલે 4 ને 2, 6.9 થશે. તો ત્યાં પછી 6.99, 6.999 અને 6.9999. ઓકે, એવી જ રીતે અહીંયા આપણે 5માં જોઈ લઈએ. 5.1 વત્તા 2 એટલે કેટલા થાય? 7.1, પછી 7.01, 7.001, 7.0001. ચાલો આવી રીતે આપણે આવી રીતે 3 ટપકા કરવાના. ઓકે, તો હવે પેલા વેલ્યુ નક્કી કરી લઈએ. આ કિંમત લગભગ કેટલી છે? 5. આ કિંમત લગભગ કેટલી આવે? 7. આ 5 અને આ 7 આવી સરખી. તો એક્સ જયારે 5 હોય ત્યારે એફ એક્સ કેટલા થાય છે? 7 થાય છે. ઓકે ચાલો, તો હવે સોરી અહીંયા જગ્યા છે લખી નાખીએ. તો આપણે આપણું સ્ટેટમેન્ટ લખવાનું કે અહીંયા સાબિત કરવાનું તો નથી કીધું, સીધો જવાબ જ મેળવવાનો કીધું છે. ઓકે લખવાનું અહીં, અરે સોરી અહીં ક્યાં, આમ કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે જ્યારે સ્પષ્ટ છે કે જ્યારે x ટેન્ડ્સ ટુ 5 ત્યારે fx ટેન્ડ્સ ટુ 7. તેથી ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 5. હવે જોઈ લો આપણો અંશ શું હતો, આખું લખવાનું. x² - 3x - 10, x² - 3x - 10 છેદમાં x - 5 બરાબર 7 થાય. ચાલો આ આપણો જવાબ